અમરેલી જિલ્લાના બગસરા ખાતે લેવા પટેલ સમાજમાં યોજાયેલા 36મા સમૂહ લગ્નોત્સવમાં 11 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. બગસરા ખાતે સ્વર્ગસ્થ અર્જણભાઈ પટેલની પ્રેરણાથી પટેલ સમાજવાડી ખાતે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11 યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં સમાજના અગ્રણીઓ તેમજ સાધુ સંતોએ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. સમૂહ લગ્નનું આયોજન હતું બગસરામાં. આજથી 36 વર્ષ પહેલા અર્જણ બાપાએ જે શરૂઆત કરેલી સમૂહ લગ્નની, જ્યારે ઓલ ગુજરાતમાં કે ઇન્ડિયામાં કદાચ સમૂહ લગ્ન નહોતા થતા, ત્યારેથી અર્જણ બાપાએ શરૂઆત કરેલી એ આજે 36 વર્ષ પૂર્ણ થયા છે. એક પણ વર્ષ ખંડિત થવા દીધું નથી અને બગસરા કાયમ 36 વર્ષ સમૂહ લગ્ન કર્યા છે. બધાએ દાતાઓ શ્રીઓ તથા ગામના આગેવાનો, ગામના બધી પબ્લિક બધાએ અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે. એવી જ રીતે બગસરાની અંદર જેમ અર્જણ બાપાએ શરૂઆત કરી હતી સમૂહ લગ્નની અંદર, એવી રીતે કદાચ મારું માનવું એવું છે કે પટેલ સમાજે પહેલું વહેલું એવું આ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂક્યો છે કે એક રાહબર છે, તો દરેક સમાજ આની નોંધ લે અને કાયમને માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે, આવી મારી વિનંતી. આજે સમૂહ લગ્નનું કઈ રીતે બગસરામાં આયોજન હતું? નમસ્કાર, ઘનશ્યામ વસાણી બિરલા, પ્રમુખ શ્રી સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન. આજરોજ બગસરા ગામની અંદર 36મા સમૂહ લગ્નનું આયોજન થયેલ, જેની અંદર હું સુરતથી આજે મારો વતન હોવાથી, જો કે દર વર્ષે આવું છું પણ આ વર્ષે આવ્યો. આ વર્ષે મને એક સારી બાબત એ લાગી કે જેની અંદર 36 વર્ષની અંદર એક પણ વર્ષ ડ્રોપ કર્યા વગર આ લોકો કન્ટિન્યુ સમૂહ લગ્ન કરે છે. અને આજરોજ મારી એક બીજી એ લોકોની ખાસ એ નોંધ લેવાની રહી કે તે લોકોએ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂક્યો કે પ્લાસ્ટિકના ચા અને ચાના કપ અને છાસના ગ્લાસ હતા, એ ખરેખર એક બીજા સમાજે અનુકરણ લીધા જેવું પગલું છે. અને બીજું કે મારું આજે 29મી મેરેજ એનિવર્સરી હતી, જેની મેં ઉજવણી જે દીકરીઓ અને દીકરાઓ જે લગ્નગ્રંથી જોડાયા તેને મેં કેક ખવડાવી અને કર્યાવર આપી અને કરી. ખરેખર આનાથી સારી ઉજવણી કોઈ હોઈ શકે નહીં, એની દ્વારા પટેલ સમાજનો હું ખૂબ ખૂબ આભારી છું. આ દ્વારા એક સમાજની ક્રાંતિ, લોકો એમ કે સમૂહ લગ્નના માધ્યમથી શું થાય, પણ સમૂહ લગ્નના માધ્યમથી જે ક્રાંતિઓના વિચારો અર્જણ બાપાએ રોપ્યા હતા તે આજે પૂરા ભારતની અંદર ફેલાઈ રહ્યા છે. એના માટે હું એક બગસરાનો યુવાન છું અને તેનો મને ગર્વ.